તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે બનાસકાંઠામાં પુરપાટ ઝડપે પસાર થતી કાર પલટી થરાદ ધાનેરા હાઇવે પરની આ ઘટના છે જેમાં બાઇક ચાલકને બચાવવા જતા કારે પલટી ખાધી હતી આ કારમાં સવાર ત્રણ મુસાફરોનો આ બચાવ થયો છે કાર પલટવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો બનાસકાંઠામાં પૂરપાટ ઝડપે પસાર થતી આ કાર અચાનક પલટી ગઈ હતી થરાદ ધાનેરા હાઇવે પરની આ ઘટના છે જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જે પ્રકારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે બાઇક ચાલકને બચાવવા જતા આ કાર છે તેણે પલટી ખાતી હતી જોકે કારમાં સવાર જે ત્રણ મુસાફરો છે તેમનો આબાદ બચાવ થયો છે તો બનાસકાંઠાની આ ઘટના છે પૂરપાઠ ઝડપે પસાર થતી કારે પલટી ખાધી હતી થરાદ ધાનેરા હાઇવે પરની આ ઘટના છે જે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે બનાસકાંઠામાં પૂરપાઠ ઝડપે આ કાર ત્યાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ત્યાં પણ બાઇક સવાર પણ હતો જો કે બાઇક ચાલકને બચાવવા જતાં આ કારે પલટી ખાધી હતી તો સુરતના ભાગાતળામાં એનઆઈએ એટીએસના ધામમાં એનઆઈએની ટીમે શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી એક શકમંદને પોલીસ પૂછપરછ માટે લઈ ગયા છે તો એનઆઈએની ટીમે શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે એક શકમંદને પોલીસ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે તો સુરતના ભાગાતળામાં એટીએસના ધામા જોવા મળી રહ્યા છે જેમાં એનઆઈએની ટીમે શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે જેમાં એક શખમંદને પોલીસ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યું છે અત્યારે મહત્વના સમાચાર જે મળી રહ્યા છે સુરતમાં જેમાં સુરતના ભાગાતળામાં એનઆઈએ અને એટીએસ ટીમ દ્વારા જે ધામા નાખવામાં આવ્યા છે જેમાં એનઆઈએની ટીમ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે સાથે જ વાત કરીએ તો એક શખમંદને પોલીસ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યું છે વધુ વિગત સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે કીર્તેશ વાત કરીએ સુરતના ભાગતળામાં એનઆઈએસ ના ધામા જોવા મળ્યા જેમાં એક કેટલાક શંકાસ્પદ લોકો છે જેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે એક શકમંદ પોલીસ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે વિગત શું છે બિલકુલ એએનઆઈ અને એટીએસ દ્વારા સુરતના ભાગાતડા વિસ્તારોમાં વહેલી સવારે પાંચ વાગે એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે દ્રશ્ય જોઈ શકાય છે કે એટીએસ દ્વારા ભાગાતળા વિસ્તારના મોમ્મદ પેલેસમાં રહેતા ઝહીર નામના એક યુવકને વહેલી સવારે અટકાયત કરી હતી અને સુરત એસઓજીની ઓફિસ પર લાવવામાં આવ્યો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કહી શકાય છે કે બે હજાર એકવીસના એક ગુનામાં તે લાંબા સમયથી પોલીસની રડારમાં હતો તેને પોલીસ સુધી રહી હતી અને જે પ્રકારે તપાસના ચક્રો ચાલ્યા છે ત્યારબાદ આ વ્યક્તિનું નામ સામે આવ્યું છે અને નામ સામે આવતાની સાથે જ એટીએસ સાથે એનઆઈની અને સુરત એસઓજી પોલીસ દ્વારા એક સવારે પાંચ વાગે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું સો કરતાં વધુ પોલીસ કર્મચારીઓ પહોંચ્યા હતા અને આ યુવકની અટકાયત કરી હતી હાલ આ યુવકને સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે દ્રશ્ય જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં પોલીસની ગાડીઓ જોવા મળી રહી છે ગાંધીનગરથી અપેશિયલ ટીમો પહોંચી છે અને આ યુવક જય નામનો જે

વ્હાઈટ કપડામાં તેને લાવવામાં આવ્યો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે સતત વહેલી સવારે પાંચ વાગે ઓપરેશન શરૂ થયું છે સુરતની પોલીસ ઓપરેશનમાં જોડાય છે અને એક પછી એક વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને કહી શકાય કે અત્યાર સુધી સત્તાવાર કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે પોલીસ હજુ સુધી સત્તાવાર કોઈ બાબતે ખુલાસો નથી કરી રહી પણ ટૂંક જ સમયમાં આ મામલે ગુજરાત એટીએસ મોટા ખુલાસા કરે તેવી શક્યતા છે પણ જે રીતે કહી શકાય કે ભાગાતડા વિસ્તારમાંથી આ યુવકની અટકાયત કરી તેની પૂછપરછ ચાલી રહી છે તેને લઈને

તો સુરતના ભાગાતળામાં એનઆઈએ અને એટીએસના ધામા ટીમે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે જેમાં એક શંકાસ્પદને પોલીસ પૂછપરછ માટે લઈ ગયા છે તો અત્યારના સમાચારોમાં ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર